सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर चौथो ने तरंग पंचाणु एम छेल्ले एम कथा लखे छे के श्रीजी महाराज श्रीनगर ने विषय पधरामणी करे छे प्रवेश करे छे सुबाना भत्रीजा चिमन राव ने सदगुरु गोपाळन स्वामी पूर्वाश्रम में था त्यारे जे खुशाल भट्ट नाम हतु ए समय खुशाल भट्ट द्वारा सत्संग थाय छे नवो सत्संग छे अति भाव छे बजारों ने शनगार्या छे खुशाल भट्ट पण चिमन रावनी साथे महाराज ने लेवा माटे आवे छे खुशाल भट्ट ने संसार माथी वैराग्य थई गयो छे तमाम मोह अत्यार सुधी छूट्यो केम नहीं एवी अंतरदृष्टिना विचारों खुशाल भट्ट करे छे संसार नी उल्टी थई गई छे एवुं चरित्र करीने आपणने पण अंतरदृष्टि करवा माटेनो उपदेश सदगुरु गोपाळन स्वामी आप्यो अने श्रीजी महाराज श्रीनगरनी अंदर हवे प्रवेश करवा माटेनी तैयारीमां छे सदगुरु घाट उपर केवी रीते स्नान करवुं एना विशेना पण आपणे घणा बधा विचारो सांभळ्या आगळ पूर चौथु तरंग छन्नो आधारानंद स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे श्री हरि धरे अंग में बसन भूषण अपार सोवर्ण अरु मोती तिनके शोभा के नहीं पार तैसे हाथी अंबारी सब मोती सोवर्ण भराव तेज तेज ही तेजमयी शोभा बहुत रहाव तेज तेज ही तेजमयी शोभा बहुत रहाव શ્રીહરિએ પોતાના અંગો ઉપર સોનાના અને મોતીના અપાર વસ્ત્રો અને આભૂષણો પહેર્યા હતા તેની શોભાનો તો કોઈ પાર ન હતો તે પ્રમાણે જ હાથી ઉપરની અંબાડી પણ મોતીથી જડેલી અને સોનાની હતી તે તેજ તેજ અને તેજથી ભરપૂર અને ઘણીત સુશોભિત હતી ગ્રંથોમાં જ્યારે મહારાજનું મહારાજની સવારીનું મહારાજની મૂર્તિનું જે કોઈ વર્ણન આવે ત્યારે ગ્રંથકારે લખેલા શબ્દોની સાથે વૃત્તિ દ્વારા જેમ તરંગ 94ના છેલ્લા ભાગની અંદર એવું આવ્યું હતું કે મહારાજ જ્યારે મચ્છિયાઓ છોડીને શ્રીનગર જવા નીકળ્યા છે ત્યારે મચ્છિયાઓના હરિભક્તો વૃત્તિ દ્વારા ભગવાનને ભેટતા એમ ગ્રંથોમાં રહેલું મૂર્તિનું સુખ ગ્રંથોમાં રહેલું ભગવાનનું સુખ ગ્રંથોમાં રહેલું ગ્રંથકારની ભગવાનને પામેલી જે અનુભૂતિ એ ગ્રંથકારોએ અનુભૂતિ આપણા માટે જ આ ગ્રંથિત કરીને રાખેલી છે પણ એ અનુભૂતિ
નો અનુભવ કરવા માટે શ્રોતાજન, હું પણ એક શ્રોતા છું, તમે પણ એક શ્રોતા છો, વક્તા તો સદગુરુ મુક્તાનંદ સ્વામી છે, આપણે શ્રોતાજનો ગ્રંથકારે કરેલા શબ્દની સાથે જેટલી વૃત્તિથી ચાલીએ એટલું આપણને એમાંથી ગ્રંથકર્તાની જે અનુભૂતિ છે એનો અનુભવ થાય. ધીરે ધીરે સ્થિતિને કેળવવી જોઈએ. ગ્રંથો કેવળ વંચાતા જ હોય, માની લો કે એની ઉપર કોઈ પ્રકારના વિવેચનો ન થતા હોય અને મૂળ ભાષામાં એ ગ્રંથો વંચાયા કરતા હોય, તો પણ આપણને એ ગ્રંથોની સાથે આપણી વૃત્તિથી સતત આપણે ચાલતા હોય એવી સ્થિતિને આપણે કેળવવી જોઈએ. એવી સ્થિતિ આપણે કેળવી લઈએ ત્યાર પછીનું સુખ આખું જુદું હોય. માટે શબ્દની સાથે જે શબ્દ આવે તરત આપણા માનસમાં એની કલ્પના કરીને તરત જોવા માટેનો પ્રયત્ન કરવાનો. હાથીની ઉપર અંબાડી, મોતીથી જડેલી, સોનાની તેજસ્વી ચમકતી, એમાં શ્રીજી મહારાજ બિરાજમાન થયા, એમ એ શબ્દની સાથે આપણી વૃત્તિ અને વૃત્તિની અંદર જે શબ્દ છે, શબ્દનો આખો આકાર એને જોતા જઈએ એટલે ધ્યાન થતું જાય. તે તેજ, તેજ અને તેજથી ભરપૂર અને ઘણી જ સુશોભિત હતી. શ્રીહરિની સાથે કાઠી દરબારો હતા. તેમના ઘોડાઓ ચપળ ગતિવાળા અને અલગ અલગ રંગના હતા. તેમનો હનહનાટ સંભળાયા કરતો હતો. દરેક દરબારોએ સોનેરી બખ્તર પહેર્યા હતા. સોનેરી ઢાલ અને સોનેરી મૂઠની તલવારો હાથમાં હતી. બધાના હાથમાં ભાલા હતા. જે રાજપૂત ક્ષત્રિય દરબારો સાથે હતા તેમની પાસે સોનેરી ધનુષ હતા. વારંવાર બંદૂકના ભડાકા અપાર થયા કરતા હતા. બજારમાં બંને બાજુ લોકોની ઊભી પંક્તિઓ દેખાતી હતી. તેઓ વિવિધ પ્રકારના આભૂષણો પહેરીને વારંવાર શ્રીહરિને હાથ જોડતા હતા. મહારાજની સવારી નીકળી ત્યારે શ્રીનગરના બધાય ભક્તો નવા કપડાં પહેરીને આવ્યા છે. આપણે ઘેર જ્યારે ઠાકોરજી આવે, ગુરુજી આવે, સંતો આવે, ભક્તો આવે ત્યારે ઘરને તો શણગારવું, પણ આપણે થોડા શણગાર કરવા. કેવા શણગાર કરવા? તો સારા સ્વચ્છ નાહી ધોઈને પવિત્ર કપડાં પહેરવા. પાવડર લગાવવાની વાત નથી કરતો, પણ હરખું એમ. ઘણી વખત તો આ તો આપણો પરિવાર જ્યાં સત્સંગ થઈ ગયો ને આટલા વર્ષોથી કથા સાંભળે છે એને તો બધું બહુ સરસ હોય, પણ બહુ અમુક જગ્યાઓ એવી વાર જવાનું થાય કે જે જગ્યાએ હજુ સત્સંગ એટલો ના હોય, દેખાદેખી એકાબીજાની દેખાદેખી બોલાવતા હોય. તો એક ભાઈને ત્યાં પધરામણી કરવા બોલાવ્યા. ઓલા હરિભગત, પધરામણી ક્યારે લઈને આવું સંતોને? સવારે આવી જજો 7 વાગે. કે તે 7 વાગે પધરામણીએ સંતો ગયા ને તો બેડરૂમમાંથી ઉઠીને ચડ્ડી પહેરીને દરવાજો ખોલ્યો. એનો પ્રાતઃકાળ થયું હતું, અમારો 2 વાગ્યો ત્યારે તો. એટલે અમે તો ઘરની અંદર ગયા ઠાકોરજી લઈને, આરતી ક્યાં કરવાની? તો જે અમારી જોડે અમને લઈને ગયા હતા ને એને જ એના ઘરમાંથી પ્રસાદ તૈયાર કર્યો, એને જ દિવેટ તૈયાર કરી અને એને જ આરતી કરી. ઓલા ભાઈ તો બંડીને ચડ્ડી પહેરીને ઊભા હતા. એવા એવા અનુભવ થાય ને જીવનના. જીવનની એક ડાયરી લખવામાં આવે ને તો આ સમાજ દ્વારા એટલા વિવિધ પ્રકારના અનુભવો થઈ જાય. બોલો, હવે લઈ જવાવાળાની ભૂલ કે બોલાવવાવાળાની એ મને હજુ નથી સમજાય, પણ થઈ ગયું આવું. અને આવું એક વખત નહીં, અમારા જીવનમાં આવી ઘટના 15-20 વખત બની ગઈ હશે કે જે જગ્યાઓએ આવું થયું હોય. હુતા હોય ભાઈ તો પધરામણીએ બોલાય, પણ હુતા હોય. કારણ કે એમાં શું થાય, સત્સંગીએ ભાવથી કહી દીધું, સંતો આવ્યા છે મારે ઘરે, પધરામણીએ લાવું. હવે પધરામણીએ લઈ જાય પણ ઓલાને કોઈ ઇન્સ્ટ્રક્શન આપ્યું ના હોય સામે કે પધરામણી કરવાની, ઠાકોરજી કેવા મોટા ભગવાન તમારે ત્યાં આવે છે, કેવા મોટા સાધુ આવે છે, તો કેવી વ્યવસ્થા કરવી, શું રાખવું, આ બધું જવાબદારીમાં આવે. એટલે ભગવાનને સંતો ભક્તો જ્યારે આવે ત્યારે સરસ કપડાં પહેરવા. મંદિરે આવો, ઉત્સવ સમયો હોય ત્યારે સરસ કપડાં પહેરવા. તમે અમારી જેમ સાધુ નથી. પાટોત્સવ હોય મહારાજનો, એક આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય ગ્રહસ્થાશ્રમમાં તમારે, તો કેવા કપડાં પહેરો છો? એમ મહારાજનો ઉત્સવ છે, સરસ કપડાં પહેરો. મહારાજની ભક્તિ માટે પહેરવાના છે.
બધા સરસ શણગાર કરીને આભૂષણો પહેરીને વારંવાર શ્રીહરિને હાથ જોડતા. વિવિધ ભાતિ કે ભૂષણ પહેરી કરજો રત તેહી વેરહી વેરી, પુરત્રિયા કહાવત જે તે, પુરત્રિયા કહાવત જે તે, ગોખયટારી ઊભી તેતી, ગોખયટારી ઊભી તેતી. તેઓ વિવિધ પ્રકારના આભૂષણો પહેરીને વારંવાર શ્રીહરિને હાથ જોડતા નગરની સ્ત્રીઓ ભવનના ગોખ અને અટારીમાં ઊભી રહીને શ્રીહરિને મોતીના થાળ ભરી ભરીને વધાવવા લાગી. સ્ત્રીઓ ઘરનું કામકાજ છોડી દઈને રાજમાર્ગ ઉપર દોડી આવી. કોઈ પોતાના પતિને રોકી રોકાઈ નહીં, એના ધણી બૂમો પાડતા જ રહ્યા, ક્યાં લ્યા બધું, રોટલા તો ઘડી દો. પુરુષો ના પાડતા હતા તોય બાઈઓ પકડી હાથમાં રહી નહીં ભાગી મહારાજના દર્શન કરવા. ત્યાં પુરુષો ક્યાં ગયા બધા શ્રીનગરના? એ ઘેર બેઠા. ઓટલા કોણ તોડે? ગામના ચૌટા કોણ તોડે? આવા નવરા માણસો. તમે જો ભક્તિ, તમે ગામડાઓમાં જાઓ અને તમે ઉત્સવ સમયે હોય, આજે ગામડાઓની પરિસ્થિતિ પારાયણ હોય તો પારાયણની અંદર ગામડાઓમાં લગભગ, પછી અમુક જગ્યાએ બાકાત કરી શકાય એવા ગામ હોય. દરેક વાત દ્રષ્ટાંત હોય, દ્રષ્ટાંતમાં અપવાદ બે ચાર વસ્તુ રહેતી હોય એવું હંમેશા સમજી રાખવું. ગામડાઓમાં જાઓ, કથા હાલતી હોય તો પુરુષોની સભા આગળ હોય ને, ત્યાં 15 જ ભાભા બેઠા હોય, 20 બેઠા હોય, 50 બેઠા હોય, વસ્તી પ્રમાણે ટકાવારી ગણો તો 10 કે 20% બેઠા હોય, અને બહેનોની સભા એ લોકો કરતાં 10 ગણી હોય. પણ જમવાની ડીશો જ્યાં ઉપડે, જમવાનું રસોડું હોય, ત્યાં પુરુષો બાઈકો લઈને ફરતા હોય, આમાં માટા મારતા હોય, ત્યાં ખુરશીઓ નાખતા હોય, પાછું જમવાની ડીશો ગણો તો બહેનો સભાની અંદર 800 બેઠા હોય, પુરુષો ખાલી 50 જ બેઠા હોય, પણ ત્યાં જમે ત્યાં 1600 જમી લે. ક્યાંથી આવ્યા બધા? આકાશમાંથી દેવો ઉતર્યા? ઓટલાઈન ચૌટાએથી દેવો ઉતર્યા હોય? કથા તો ક્યારે, કેટલા વાગે પૂરી થઈ? 6 વાગે. જમનવાર કેટલા વાગે છે? 6:30 એ. કંઈ વાંધો નહીં, બેઠા છે કે સાંભળીએ છે થોડી ગામ કથા ને થોડી રામ કથા. આવા તો તમે આજે જાઓ ને ગામડામાં તો આજ મળે, આવું આજે મળે. અને આમ પણ જુઓ તો ભક્તિ વધારે સ્ત્રી ભક્તોની જ હોય છે. ઉત્સવ સમય હોય, બધી સેવા એ કરે, જાજીવાર સભામાં એ આવીને બેસી જાય, કથા વાર્તા એને સાંભળવાની વધારે ઈચ્છા થાય. આ મંતવ્યો લખે એમાંય તમે જુઓ ને, પુરુષો જેટલા એની સામે ને સામે એના કરતાં જાજા બહેનો લખે, તો પુરુષો કથા સાંભળતા જ નહીં હોય. પણ એવું, એને ભક્તિ વરેલી છે. પતિ બધાય વારે છે કે તમે ક્યાં જાઓ છો, અમારા રોટલા તો ઘડતા જાઓ. ત્યારે બધી અમદાવાદની સ્ત્રીઓ કે આજે તો ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, આજે તો એ ભગવાનના અમારે દર્શન કરવા છે, પહેલી વખત શ્રીનગરમાં આવ્યા છે. અને મહારાજ છે ને લક્ષવેધી ભગવાન છે, લક્ષ બાંધીને આવેલા છે. રામદાસ સ્વામીએ આગળ કાગળ લખેલો છે કે અમદાવાદની અંદર ઓપરેશન કરવાની જરૂર છે. એટલે શ્રીજી મહારાજ છે ને ઇન્જેક્શન, કાતર, સોય બધું જ લઈને આવ્યા છે. ઓપરેશન થિયેટર છે શ્રીનગર, ઓપરેશન કરવા આવ્યા છે. કયું ઓપરેશન અમને આવશે આગળ? રામદાસ સ્વામીનો આગળ પત્ર આવી ગયો છે, અને એ પત્રની અંદર રામદાસ સ્વામીએ અમદાવાદની શું ત્યાંની સ્થિતિ છે એ લખી હતી. અને એ સ્થિતિની અંદર શ્રીજી મહારાજને ત્યાં કેન્સર થયેલું છે, સત્સંગમાં કેન્સર થયેલું છે. એ કેન્સરની ગાંઠને કાઢવાની છે. શ્રીજી મહારાજ એટલા માટે અમદાવાદ આવ્યા, સીધા રોકાયા જ નહીં. રામદાસ સ્વામીએ પત્ર લખ્યો તો, પણ મહારાજને આવતા વાર લાગી તો સ્વામી મચ્છિયાઓ સામે જતા રહ્યા, મહારાજ પ્રોગ્રામ ના ફેરવે, અત્યારે અમદાવાદમાં જરૂર છે, એટલે મહારાજ અમદાવાદ આવ્યા છે. બધી સ્ત્રીઓ દોડતી દોડતી ગઈ મહારાજના દર્શન કરે. એ સ્ત્રીઓ પતિનું વચન ધ્યાનમાં રાખ્યા સિવાય જ શ્રીહરિની મૂર્તિમાં ભક્તિભાવથી જોડાઈ ગઈ. ભગવાનને ભજવા હોય
ત્યારે જગતનો કોઈ પણ વ્યક્તિ આપણને આડો આવવો ન જોઈએ. ભગવાનની ભક્તિ કરવાની વાત આવે, ભગવાનની મૂર્તિમાં જોડાવાની વાત આવે, ધર્મ નિયમ પાળવાની વાત આવે, ત્યારે જે આડો આવે એ જાય, આટલો નિર્ધાર પાકો જોઈએ. હું તો માથું જાતા રે નહીં મેલું, માથું જાય તોય જે ધર્મ નિયમને ભક્તિને ન મૂકે એ જ ભગવાનને પામી શકે. થોડી ઘણી કોઈની શરમ ભરવા જઈએ, એક ધર્મ પાળવામાં, ભક્તિ કરવામાં, નિષ્ઠા રાખવામાં, ઉપાસના રાખવામાં કોઈની શરમ નહીં, એની અંદર કોઈ આડું નહીં. એમાં મા આડી આવે, બાપ આડો આવે, ભાઈ આડો આવે, કાકા આડો આવે, ત્યાં સુધી શાસ્ત્રો કહે છે કે ભગવાન ભજવામાં જો ગુરુ આડા આવતા હોય તો ગુરુનો પણ ત્યાગ કરવો. ભગવાન ભજવામાં જે કોઈ આડો આવે જાય. આદર્શ સદગુરુ મોટા પુરુષો તો ભગવાન ભજવામાં આપણને મદદરૂપ થાય, પણ એવું શીખવાડે છે કે તમને ભગવાન ભજતા કોઈ પણ આડું આવે એને બાજુ પર જ મૂકવું પડે. અને આજે લોયાધામ પરિવારની અંદર એવા કેટલા ભક્તો છે કે જે અનેક ઉપાધિઓને ટાળીને એક બાજુ પર મૂકીને ભગવાન ભજે છે. લોયાના ત્રીજામાં લખાય એવા નામવાળા ભક્તો આપણા પરિવારની અંદર આ સત્સંગમાં છે. મને ઘણી વખત એવું થાય કે આપણે આ પરોક્ષ ભક્તોની તો બહુ કથા કરીએ છીએ, પણ ક્યારેક પ્રત્યક્ષ ભક્તોની કથા કરવી. પ્રત્યક્ષ એટલે અત્યારે હોય, પણ એવો સમય ક્યારેક મહારાજને ગુરુજીની પ્રેરણાથી મળશે ને ત્યારે કરીશું. પ્રત્યક્ષ સંતો ભક્તો, પ્રત્યક્ષ આપણી નજરની સામે છે, જ્યારે હોય ત્યારે એની વાત કરીએ ને એમાંથી પ્રેરણા લઈ લઈએ તો ઘણું બધું આપણને પ્રાપ્ત થઈ જાય, ઘણું બધું મળી જાય. ધ્યાનમાં રાખ્યા સિવાય શ્રીહરિની મૂર્તિમાં ભક્તિભાવથી જોડાઈ ગઈ. શહેરના કેટલાક સાહુકારો કરોડપતિ અને ઘણા જ બુદ્ધિમાન કહેવાતા હતા. તેઓ હાથમાં ભેટ આપવાની સામગ્રી લઈને હરખભેર શ્રીહરિની સન્મુખ આવ્યા. શ્રીહરિનો વિશુદ્ધ ધર્મ જોઈને પ્રસન્ન મનથી તેની પ્રશંસા કરવા લાગ્યા. મહારાજાધિરાજ પ્રભુ આપ પધાર્યા છો, તેથી આ શ્રીનગર શહેર આ ધન્ય ભાગ્ય થયું છે. મોટા મોટા શેઠિયાઓ મોટા મોટા હાર લઈને બધાય મહારાજની હામાં આવ્યા. મહારાજને કે તમે અમારા અમદાવાદમાં પધાર્યા, અમારું શહેર આજ પાવન થઈ ગયું. જ્યારથી આપ પધારો છો એવી વધામણી આવી ત્યારથી નગરમાં ઘેર ઘેર આનંદ મંગળ છવાયો દેખાય છે. ખાવાનું પીવાનું બીજું બધું જ કામ છોડી દઈને અમદાવાદ શહેરના બધા લોકો અત્યારે આપની સન્મુખ આવ્યા છે. જેમ ચુંબકના તરફ લોઢું ખેંચાય તેમ અત્યારે આપણી પાસે સૌ કોઈ ખેંચાઈ આવ્યા છે. કેવો મહારાજનો પ્રતાપ! સ્વામી કે એક મન ચુંબક આવ્યું હોય તો એક મન લોઢાને ખેંચે, દસ મન આવ્યું હોય તો દસ મન લોઢાને ખેંચે, પણ આખો ચુંબકનો પહાડ આવ્યો હોય તો આખા પૃથ્વીના લોઢાને તાને. એમ શ્રીજી મહારાજ તો ચુંબકનો પહાડ છે, ચુંબકનો પહાડ છે. તમામ બાજુથી મુમુક્ષુઓને મહારાજે ખેંચ્યા છે. અત્યારે આપણી પાસે બહુ સૌ ખેંચાઈ આવ્યા, આવું મનગમતું વચન હેમા શેઠ બોલ્યા. તેઓ શ્રીનગરના નગર શેઠ ગણાતા હતા. હેમા શેઠ સત્સંગમાં સદાચારમય ધર્મ દેખીને તેમને હેત થયું હતું, તેમને બીજો કોઈ સ્વાર્થ ન હતો. હેમા શેઠ પોતાના જેવા શેઠિયાઓને સાથે લઈને ચારટમાં બેઠા. ચારટમાં એટલે ચાર પૈડાવાળી ઘોડા ગાડી હોય એને ચારટ કહેવાય, એમાં બેઠા. તેના ઘોડાને સારો શણગાર્યો અને શ્રીહરિની સવારી સાથે ચાલ્યા, કારણ કે તેને ધર્મ અને ધર્મવાળા લોકોને જોવામાં પ્રેમ હતો. હેમા શેઠ સત્સંગની અંદર પહેલેથી હતા નહીં, પણ સત્સંગના જે ધર્મ નિયમ જોયા એને દેખીને એમને હેત થયું. અને જ્યાં ધર્મ દેખાય ત્યાં જ કલ્યાણને ઈચ્છવું, જ્યાં ધર્મની દિવાલ તૂટી જાય ત્યાં ક્યારેય પણ કલ્યાણ થાય જ નહીં. ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મનું રક્ષણ જે કરે છે ધર્મ એની રક્ષા કરે છે. અને અતિ જરૂરી છે, ભક્તિ કરવામાં ધર્મની અતિ જરૂર છે. ભક્તિ ક્યારેય પણ ધર્મ વિના રહી જ નથી શકતી. ભક્તિ એ પતિવ્રતા છે, ભક્તિના પતિ ધર્મ છે. કોઈ વ્યક્તિ એમ કે હું ધર્મ નથી પાળતો પણ ભક્તિ બહુ કરું છું, એની ભક્તિ વ્યર્થ છે. એની ભક્તિ ખાલી એને લાગે છે કે હું ભક્તિ કરું છું પણ ધર્મ નથી પડાતો, એનો અર્થ જ સીધો થાય છે કે આપણે ભક્તિ કરતા જ નથી. કારણ કે ભક્તિ ક્યારેય ધર્મ વિના રહેતી જ નથી. ઘણા લોકો
પગપાળા ચાલીને જતા હોય છે તીર્થોમાં, પણ ધર્મ કાંઈ ના પાડતા હોય, વ્યસનો કરતા જતા હોય, વાતો કરતા જતા હોય, જગતનું બીજું બધું આખું જગતને ભોગવતા ભોગવતા જતા હોય, જગતના વિષયોને હારે લઈને જતા હોય. હવે એ પગપાળા એક મહિના સુધી પગપાળા યાત્રા કરે તો એ યાત્રા એને ફળીભૂત ના થાય, કારણ કે ધર્મ નથી. એટલા માટે શાસ્ત્રો આપણને જ્યારે ચાંદ્રાયણ આદિક વ્રતો કરીએ, ધારના પાનના આદિક વ્રતો કરીએ, જે કોઈ વ્રતો કરે એની અંદર પણ ગૃહસ્થ આશ્રમના ભક્તોને જ્યારે વ્રત તપનો નિયમ શાસ્ત્રો બતાવે છે ત્યારે કહે છે કે તમે ધર્મનું, એમાંય બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો, કારણ કે ધર્મ જો નથી અને તપ કરે છે તપ વ્યર્થ થઈ જાય, ધર્મ નથી ભક્તિ કરે છે ભક્તિ વ્યર્થ થઈ જાય છે, વ્યર્થ થઈ જાય છે કહેતા એ ભક્તિ ફળીભૂત થતી નથી. એને માળા પાંચ કરી, એ પાંચ માળા કરી એનું એને બીજબળ થશે, પણ જો ધર્મે યુક્ત થઈને પાંચ માળા કરે તો એનું ફળ હાવ નોખું હોય, નોખું થાય. માટે ધર્મ સહિત ભક્તિ કરે એને જોઈને ઇતર લોકો પણ સત્સંગની અંદર ખેંચાય. ભગવાન સ્વામિનારાયણના જે આપણને આપેલા નિયમ ધર્મ છે ને એની ઊંચાઈ કેટલી છે એ તો આપણે આ સત્સંગમાં છીએ ને એટલે આપણને કદાચ ખબર ન પડે. તમે તો સંસારમાં છો, ઘણી બધી જગ્યાએ જોતા હો અને ત્યારે આપણા સંપ્રદાયની મર્યાદાને જોવો ત્યારે તમને અહોભાવ થતો હોય. અમે સંતો તો એક બંધારણમાં રહેતા હોય, સંસારની અંદર તમારા જેવા સત્સંગી સિવાય બીજા બધાને મળવાનું બહુ ઓછું થતું હોય, અને જેમ જેમ આ મજબૂતાઈ પરિવારની વધતી જાય એમ પછી પરિવારજનો સિવાય બીજે ક્યાંય જવાનું થાય જ નહીં કે આપણો જે પરિવાર હોય એટલા પૂરતા જતા આવતા હોઈએ. પણ જગતની અંદર જ્યારે જોઈએ મને અનુભવ છે એક એક જગ્યાએ મારે થોડા સમય માટે રહેવાનું થયેલું અને ત્યારે એક કોઈ વેદના ભણેલા ભૂદેવ કોઈ મંદિરના પૂજારી હતા અને મંદિરના પૂજારીને આવેલા ભૂદેવ હતા એટલે પછી મને ખબર નહીં કે મને કોઈ કીધું આ પૂજારી છે. સારું, પૂજારી આવ્યા, મેં કીધું બેસો, પણ એ બેઠા નહીં. મેં બીજી વખત કીધું બેસો ને, તોય ના બેઠા. એટલે મને થયું કે કદાચ મારી ભૂલ થઈ કે આમને આસન આપવું જોઈએ. એટલે હું જેવું આમ સાદડી પર આસન લઈને બેઠો તો એવું જ આસન મેં એમને નાખ્યું એટલે તરત બેસી ગયા. એ ભૂદેવ હતા, મારી ભૂલ હતી, એને આસન આપવું જોઈએ પણ મને એ ખ્યાલ ન રહ્યો એટલે મેં એમને આસન નાખીને બેસાડ્યા. પછી એ તો સંસ્કૃત જ જાણતા હતા, હિન્દીને સમજી શકતા હતા, હિન્દી બોલી નહોતા શકતા, ઇંગ્લિશ અને સંસ્કૃત બે જ એ વ્યક્તિને આવડતું હતું. દક્ષિણના મંદિરના પૂજારી હતા, અહીં કોઈ દક્ષિણ સાઉથ ઇન્ડિયાનું મંદિર હોય એમાં પૂજારી હતા. એટલે વેદોનું બહુ સારું જ્ઞાન, સંસ્કૃતનું સારું જ્ઞાન, હિન્દી ન જાણે. વાર્તાલાપ જે સંસ્કૃતનો હોય એ થોડા ઘણા સંસ્કારો પડેલા હોય જે તે સમયે ભણેલા હોય એટલે એ બોલે સંસ્કૃતમાં કંઈ પૂછે કેમ છો, શું કરો છો, આ એને હું સમજી શકું અને હિન્દી સમજી શકે એટલે એ કંઈક ઇંગ્લિશમાં બોલે તો મને ટ્રાન્સલેશન કરીને હરિભગત કે હું પાછો જવાબ આપું એને કે એવી રીતે ચાલ્યો થોડી વાર્તાલાપ. પછી મેં ખાલી સાધુના પાંચ વર્તમાન વિશેની થોડીક વાત કરી કે અમારું નિષ્કામી વર્તમાન આ પ્રકારનું ભગવાન સ્વામિનારાયણે અમને પાડવા કીધેલું છે, નિર્લોભી વર્તમાન આવું હોય, નિસ્નેહી વર્તમાન આવું હોય, નિર્માની વર્તમાન આવું હોય. મેં ખાલી મહારાજના બતાવેલા પાંચ જે અમારા વર્તમાન એની ખાલી મેં થોડી થોડી ઉપરથી ઝલક આપી કે મહારાજે અમારી માટે આવા કાયદા કર્યા છે અને આ કાયદામાં અમે રહીએ છીએ અને આમાં રહેવું એ અમારી ફરજ છે. આટલી જ જે અમે વાત કરીને એ વ્યક્તિ સફાળો એ જગ્યાએથી ઊભો થઈ ગયો, ઊભો થઈ સીધો દંડવટ જ કરવા લાગ્યો. પછી મેં કીધું ક્યાં કર રહ્યા આપ, મને કે તમે જે વર્તમાન કીધા એ પ્રકારે આ કળિયુગની અંદર પાડવાવાળા જે કોઈ હોય અને જો તમે એવા વર્તમાન પાડો છો અને એ પાડવાવાળા જે કોઈ હોય એના દર્શન થાય એટલે હું તો એવું માનું છું કે મારો બીજો જન્મ થયો, આ પૃથ્વી પર મારો બીજો જન્મ થયો એના સાક્ષી હરિભક્તો અત્યારે હશે અહીં અમેરિકામાં, મારો બીજો જન્મ થયો. આમ કરીને પછી નીચે બેસી ગયા, પછી સાદડી ના લીધી નીચે બેસી ગયા. ત્યારે મને આંખમાંથી આંસુડા એ પડી ગયા કે શ્રીજી મહારાજે આપણને કેટલી મોટી મૂડી આપી છે. વેદના ભણેલા એ મુમુક્ષુ હતા, એ ભક્ત હૃદયના હતા એટલે એમને એવો ભાવ થયો, નહીં તો એના અભિમાનમાં હોત
તો કદાચ મહારાજના ધર્મનિયમ પ્રત્યે એમને એટલો ભાવ ન થાત, પરંતુ એને પહેલાં દ્રષ્ટિએથી જેમ હું મંદિરનો પૂજારી છું એમ જ આ પણ મંદિરના પૂજારી છે, પરંતુ જેવી મેં મહારાજની જે મહારાજની આપેલી આજ્ઞા વિશેની વાત કરી તરત જ એનો દ્રષ્ટિકોણ ફરી ગયો. સાદડી પણ બેસવા માટે પણ તૈયાર નહીં, દંડવટ કરે અને કે મારો બીજો જન્મ થયો. ત્યારે આપણને ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણે આપણને શું આપ્યું છે. પાડવું કદાચ કઠણ થોડું ઘણું લાગે, પણ યાદ રાખો મહારાજના આપેલી જે ધર્મની મર્યાદાઓ છે એને આપણે પાડીએ ને, શ્રીજી મહારાજ આપણી ભેગા બહુ રહે. શ્રીજી મહારાજને આપણી ભેગા રાખવા છે તો આપણે હંમેશને માટે ધર્મની દિવાલો મહારાજની બાંધેલી છે એને પાડવા મહેનત કરીએ, તોડીએ નહીં. જેટલી ખબર છે બસ મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ મને આટલી ખબર છે હું પાડવા મહેનત કરું છું, મારી પર રાજી રહેજો. કદાચ કોઈક આજ્ઞામાં કસર થાય તરત જ એનું પ્રાયશ્ચિત લઈ લો મોટા પુરુષ પાસે, શુદ્ધ થઈ જાઓ. મનુષ્ય છીએ, ભૂલ થાય એ ગુનો નથી, પણ ભૂલ થયા પછી એ ભૂલ હેબિટમાં પરિણમી જાય એ ભૂલ છે. એક વખત ભૂલ થઈ મનુષ્ય છીએ, પાંચ વખત ભૂલ થાય, પાંચ વખત પ્રાયશ્ચિત લઈએ, પણ પ્રાયશ્ચિત લીધા પછી ધીરે ધીરે ભૂલની અંદર ભૂલ એ જ આપણો સ્વભાવ, એ જ આપણું જીવન, એ જ આપણા શ્વાસ અને એ જ આપણી જિંદગી ને એ જ આપણો સત્સંગ, એ જો થઈ જાય તે નુકસાનકારક થાય. મહારાજને સંતો અને ભક્તોના ધર્મનિયમ જોઈને મોટા મોટા શેઠિયાઓ પણ આકર્ષિત થયા. એમને કોઈ સ્વાર્થ નહોતો, પણ ધર્મ જોયો એટલે દોડીને આવ્યા. સંતો બધા સંતોમાં ચાલતા હતા, તેમના ચિત્તની વૃત્તિ એક શ્રી હરિની મૂર્તિમાં જ રહેતી. જેમ નટ દોરડા ઉપર ચાલે તેમ સંતો વૃત્તિને એક કરીને શ્રીહરિની મૂર્તિમાં નિમગ્ન રહેતા. સંતોની એવી સગડી ક્રિયાય કુસંગી દેખી સતસંગી થાય. સંતો બધાએ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલતા હતા. વર્તન વાતો કરે, વાતો વર્તનને પણ કરે અને વર્તન વાતો પણ કરે. તમારી પાસે બોલવાની શક્તિ ન હોય તો પણ વર્તન એવું જબરું હોય તે વર્તન જ વાતો કરે. મારું જીવન એ જ મારો સંદેશ. જે મોટા મોટા થયા એવાનું જીવન એ જ એનો સંદેશ હતો. આજે પૂજ્યપાદ ગુરુજી એમ ના કે મને સદગુરુનો સંતોનો આટલો મહિમા છે એવું ન કહે, તો પણ એમની ક્રિયા જ એવું બતાવે કે એમને આટલો મહિમા છે. મારું જીવન એ જ મારો સંદેશ બની જાય, એમનું વર્તન એ જ એમની વાતો બની જાય છે. એમ આપણા જીવન એ જ આપણું જીવન છે, એ જ આપણી વાત બની જાય. આપણી વાત છે એ જ આપણું જીવન બની જાય. એવું જ્યારે થાય ત્યારે મહારાજ બહુ રાજી થાય. સંતો બધાએ એકાગ્ર વૃત્તિથી ચાલતા હતા. દ્રષ્ટાંત આપ્યું, નટ જેમ દોરડા ઉપર ચાલે. નિષ્કુળાન સ્વામીએ કડી લખી આના માટે, નટ ચડે જેમ દોરડે જોવાય આવે આખું ગામ. નત દોરડા ઉપર ચાલવાનું હોય આખું ગામ જોવા આવે ને. કોઈ વ્યક્તિ રોપ ઉપર ચાલતો હોય અને બતાવવાનું હોય સો તો આખું ગામ જોવા આવે. નટ ચડે જેમ દોરડે જોવાય આવે આખું ગામ નટને જોવા આવ્યું હોય. ટિકિટો 5,000 વેચાઈ ગઈ હોય, નટને ખબર હોય 5,000 માણસ આવવાનું છે. આપણે બધાય સત્સંગના દોરડા ઉપર ચડેલા છીએ, એમાં પણ અમે સંતો તમારા કરતા વધારે પાતળા દોરડા ઉપર આલીએ છે. તમારી માટે છે ને જગ્યા થોડી પહોળી છે, તમે જલ્દી પડી ના જાઓ. તમારી માટે ઘણી પહોળી જગ્યા છે મોક્ષના માર્ગે ચાલવાની, પણ સંતો માટે એક પાતળું દોરડું જ છે. નટ ચડે જેમ દોરડે જોવાય આવે આખું ગામ. નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. નિષ્કુળાન સ્વામીએ કેવું લખ્યું મોટા સંત, કે દોરડા ઉપર ચાલવાવાળો નટ જો દોરડાને ઉપર વૃત્તિ રાખવાનું ચૂકી, કોણ મને જોવા આવ્યા છે, જો આજુબાજુમાં જોવા જાય તો દોરડેથી એઠો આવે અને હાંસી થાય. એ 5,000 જે ખેલ જોવા આવ્યા ને એને હાંસીનો ખેલ કરીને ઘર ભેગા થાય. એમ સંતો છે એનું વર્તન વાતો કરે. અમારું સંતોનું જીવન જેટલું ધર્મમય હોય,
જેટલું નિષ્ઠાવાન હોય, જેટલું ઉપાસનામય હોય, જેટલું ભક્તિમય હોય, એટલું તમારું જીવન બળવાળું રહે. તમે પાંચ વ્યક્તિ આગળ બળથી વાત કરી શકો. તો એવી જ રીતે તમારું જીવન જેટલું ધર્મવાળું હોય, જેટલું ભક્તિવાળું હોય, જેટલું ઉપાસનાવાળું હોય, જેટલું ચોખ્ખું હોય, એટલી તાકાત અમારી રહે. અમે કોઈકની આગળ કહી શકીએ, પણ જો અમારી ધર્મની દિવાલો લૂલી હોય તો અમે તમને નહીં કહી શકીએ, અને તમને પણ ધર્મ પાડવા માટે નહીં કહી શકીએ. અમે પણ નહીં પાડીએ, તમે પણ નહીં પાડો. આખું જ શ્રીજી મહારાજની બધી જ દિવાલો તૂટી સુનામી જેમ આવે ને આખું શહેર ખલાસ થઈ જાય, એમ આખો સત્સંગ ખલાસ થઈ જાય. ધર્મની દિવાલો બહુ મજબૂત જોઈએ, બહુ મજબૂત જોઈએ. સંતો બધાય સંતોમાં ચાલતા, ચિત્તની વૃત્તિ ભગવાનમાં રાખતા, અને સંતોની આવી અલૌકિક રીત દેખીને લોકો પરસ્પર બોલતા હતા કે દુનિયામાં ભેગધારી તો અપાર છે, પણ હંસના જેવા સંતો ક્યાં અને બગલાના જેવા બીજા ભેગધારી ક્યાં. વર્તન વાતો કરે, સંતો કહેવા ગયા અમે સાચા છીએ એમ. સંતોએ કીધું શ્રીનગરમાં આવીને કે અમે સાચા છીએ? ના, સંતોને ચાલવાની જ્યાં ક્રિયા જોઈ, સંતોનું જ્યાં જીવન જોયું, ત્યાં જ એ બધાને એમ થઈ ગયું કે આવા સાધુ હોય નહીં. ખાવું પીવું બેસવું સુવું જોવું, ચાલ્યા જવું કે વળી ના ઉધોવું, સંતોની એવી સગડી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. સંતો અમદાવાદમાં આવ્યા, અપાર લોકો જોવા માટે આવ્યા છે મહારાજની સવારી, પણ સંતો આમ આમ નથી જોતા. સંતો તો બસ નીચી નજર રાખીને, નાસાગ્ર દ્રષ્ટિ રાખીને સ્વામિનારાયણ 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 કરતા ચાલ્યા જાય. સંસારી આમ આમ જોવે ને તો કદાચ હારો લાગે, ત્યાગી ચકડ વકડ જોવે ને હારો ના લાગે. સંસારીના વેન કદાચ ચંચળ થાય ને તો કદાચ ચાલી જાય, પણ ત્યાગીના વેન ચંચળ થાય ને તે શોભે નહીં. સંતો તના ચંચળ નોય નેન, સંતો તના વિહવળ નોય વેન, સંતોની વૃત્તિ સ્થિર તો જનાય, કુસંગી દેખી સતસંગી થાય. વિહવળ વેન ના હોય, જે આવ્યું એ બોલી ના નાખે સાધુ. સાધુ તો ગળવા વાળો હોય, પીવા વાળો હોય, બોલતા પહેલા વિચાર રૂપી ગળનાથી 100 વખત ગાળીને પછી શબ્દને આપે, ગમે એવો પ્રસંગ બની જાય તોય પણ વિહવળ ના થાય, એના ચંચળ નેન ના થાય. ગમે એવી જગ્યાએ લઈ જાઓ, એને જોવે તો પણ મર્યાદાથી જોવે, જે જોવા જેવું છે એ જ જોવે. આવા સંતો એનું જીવન જોઈ, અને કુસંગી લોકો હોય એ સત્સંગી થઈ જાય, એ સત્સંગી થાય. એટલે વર્તન વાતો કરે, સદ્ધર્મ વાળા શુભ સંત હોય, એનાથી સત્સંગ વધે અનંત. ભલે ભણ્યા કે ન ભણેલા હોય, તેના થકી થાય સમાસ તોય. ભણેલો હોય કે અભણ હોય એને અરે કઈ મતલબ નથી. એક ચોપડી પણ ભણેલો ન હોય એવો સાધુ હોય, કે પછી વિદ્વાન સાધુ હોય, 25 ભાષાઓને જાણવા વાળો હોય, કેટલો જાણકાર છે, એના કરતા પણ મહત્વનું એ છે કે સદ્ધર્મ એમાં કેટલો છે. જેટલો સદ્ધર્મ, જેટલી ભગવાનની નિષ્ઠા, જેટલી સદગુરુની નિષ્ઠા, જેટલો ત્યાગ વૈરાગ્ય ભક્તિ જ્ઞાન, જેટલું આંતરિક જીવન શુદ્ધ, જેટલું બાહ્ય અને આંતરિક સરળતા સહજતા, એટલું જે કામ કરી શકે. સંન્યાસી શાસ્ત્રો બહુધા બને છે, તે ગામ ગામે રખડે ઘને છે. ભલે ભલા પંડિત તે ગણાય, વધે ન તેના થકી સંપ્રદાય. જો વારતા કાંઈ નહીં કરાશે, વૃતાંત જોઈ જન શિષ્ય થાશે. ક્યાં સૂર્ય કાંઈ ઉપદેશ દે છે, તથાપિ તેના ગુણને નમે છે. હરિલામૃતમાં લખ્યું છે, સૂર્ય કોઈને ઉપદેશ દે છે તો એ બધા શું કે? સૂર્યનારાયણને નમસ્કાર કરો, બધાય સૂર્યની વાટ જોવે. એવી રીતે વિહારીલાલજી મહારાજ લખે છે, વાર્તા ભલે કરતા નહીં આવડતી હોય તો એ વર્તન વાતો કરશે. મોટા મોટા પુરુષો કેવા
વાતો અમુક મોટા પુરુષો એવા થયા જે વાતો પણ કરતા, અને અમુક મોટા પુરુષો એવા થઈ ગયા કે જે વાતો કરતા જ નહીં એટલી જાજી, ભજન કરતા, અંતરદ્રષ્ટિ રાખતા, વિચારો મારે એ માઇક ઉપર એટલું જ બોલે, ભજન કરજો બસ આટલું જ, એક જ વાક્ય, એ મહારાજનું ભજન કરજો, પૂરું થઈ ગયું. એટલું વાત 10,000, 25,000, 50,000, 1,00,000 માણસ એકના એક વાક્યને 1,000 વખત સાંભળે, ભજન કરજો બસ પૂરું થઈ ગયું. તરત પેલાના હૃદયની અંદર આમ ટાઢક થઈ જાય, એને એમ થઈ જાય ભજન કરીને છેલ્લો જન્મ કરલું. કોણ કરે છે કામ? એક કલાક લેક્ચર આપો ભજન ઉપર. બહુ સરસ સ્વામી વાત કરી દીધી, બહુ હસાયા, બહુ આમ કર્યું, આમ કરીને ખંખેરીને ઘર ભેગા, કોઈ વિચારોલાને સ્ફૂરે નહીં. અને જો પેલા ભજન કરવાવાળા હતા એને એટલું જ કીધું, ભજન કરજો. ઓલાને ખાતા પીતા હલતા ચાલતા આમ ડંખ વાગ્યા કરે, ભજન કરજો કીધું છે, વર્તન વાતો કરે. ભલે કદાચ વાતો ન કરતા હોય તો પણ એના વર્તન વાતો કરે. અહીંયા આગળ અમદાવાદની અંદર પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્ધર્મ નિષ્ઠ નંદ પંક્તિના સંતોના વર્તન વાતો કરે છે. અમારા જેવા ત્યાગીને ઉપદેશ છે કે ફક્ત તમે વાતોને કરતા ન શીખતા, પણ તમારી વાતોને તમારા વર્તનની અંદર ઉતારતા શીખજો. તમારી વાતો કદાચ બંધ થઈ જશે, પણ તમારા વર્તન જો જીવંત હશે તો અનેક મુમુક્ષુઓને મોક્ષનો રસ્તો દેખાશે. આવો અમને ત્યાગીને આ સંતો એના જીવનથી ઉપદેશ આપે છે. સાધુ વિશે ધર્મ જનાય સારો, ત્યાં સુધી સત્સંગનો થનારો. શિથિલતા ધર્મ વિશે જનાશે, સત્સંગની વૃદ્ધિ પછી ન થાશે. જ્યારે સાધુનો ધર્મ શિથિલ થાય એટલે સત્સંગ તરત જ શિથિલ થાય. આધાર સ્તંભો છે સાધુ, એ આધાર સ્તંભો છે સત્સંગના. સાધુઓ આધાર સ્તંભો ઢીલા પડે એટલે ઉપરની ઇમારત તરત ડગમગે, એટલે પાયા મજબૂત જોઈએ. અહીંયા આગળ સંતોના વર્તન વાતો કરે છે. જ્યારે શ્રીહરિ શહેરમાં પધાર્યા ત્યારે તેમનો પ્રતાપ પ્રગટ, શ્રીહરિ સિવાય આ સંતોના દિલમાં બીજું કાંઈ જ્ઞાન જ નથી. શેર વચ્ચે ચાલે છે પણ વનમાં ચાલતા હોય તેમ જણાય છે. સૌને એક શ્રીહરિનું ધ્યાન છે, બધાના મુખ સૂર્યના સમાન તેજસ્વી લાગે છે. સાધુ તો ઓજસ્વી હોય, તેજસ્વી હોય, પ્રભાવશાળી હોય, એ કાંઈ ઉતરેલ રીંગના જેવો થોડો હોય. ભગવાનને રાખતો હોય, ધર્મને પાડતો હોય, નિષ્ઠાવાન હોય, એ હોય કેવો? વાતે કરીને તોડે બ્રહ્માંડ રે એવો નહીં, એવો તેજસ્વી નથી કહેતો. આજે તો આપણી બહુ ટૂંકી બુદ્ધિ, કોઈના શબ્દોના બહુ આમ પડઘાઓ સાંભળીએ ને ત્યાં તો આમ થઈ જાય કે વાહ. એવું નથી, એવું નથી. આભા પ્રભા એ જે છે એ સાધુતા છે, સાધુતા છે, એની એક સાધુતા રૂપી ઓરા છે, એને યોગ્ય મુમુક્ષુ ઓળખી શકે. શ્રીજી મહારાજ કે મારા સાધુઓ કેવા વનમાં ચાલતા હોય આધારાનંદ સ્વામી કેવા લાગતા. શ્રીજી મહારાજે વચનામૃત લોયાનું 10મું કેટલા સરસ શબ્દો છે. મહારાજ કે જેમ કરોડિયો પોતાની લાડને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યાં ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની તે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજ્યમાં હોય તો પણ વનમાં છે, અને વનમાં હોય તો પણ તેને રાજ્ય કરતાં વધતો આનંદ છે. અને એવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યો હોય તો હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય તો સમૃદ્ધિએ યુક્ત હોય તેને કરીને પોતાને કંઈ એમ ન સમજે કે હું બહુ મોટો થઈ ગયો, અને રાજ્યનો નાશ થઈ જાય અને હાથમાં મૃતિકાનું પાત્ર લઈને ઘરો ઘર માગી ખાય તેને કરીને એમ ન માને હું તો હવે ગરીબ થઈ ગયો કેમ જે, એ તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે. કેવા શ્રીજી મહારાજના શબ્દો છે, મસ્તાઈ ચડી જાય એવા શબ્દો છે. વચનામૃતને બહુ ધ્યાનથી વાંચજો. વચનામૃત જેવો કોઈ ગ્રંથ નહીં, એની જે મજા છે, એની અંદર જે ડૂબવાનું છે. મહારાજે કેવો શબ્દ વાપર્યો, એ તો ભગવાનના એને કરીને, અને એ તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે. પોતાના કેફમાં કયો કેફ? ભગવાનની મૂર્તિનો કેફ, ભગવાનના ધર્મનો કેફ. લોકો જોવા આવ્યા, લોકો સંતોના વખાણ કરે છે, શબ્દ સંતોના કાન સુધી જતો પણ નથી, સંતો જોતાય નથી જો આપણા વખાણ કરે, જોતાય નથી.
બસ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલ્યા જાય, જાણે આ જગતમાં છે જ નહીં, આ જગત જ છે નહીં, આ જગતમાં આપણે છીએ જ નહીં, આવી રીતે સંતો રહે છે. અને એવા સાધુ હોય એ જ જગતમાંથી વિરક્ત કરી શકે, જે વિરક્તિને પામેલો છે એ જ આ જગતમાંથી બીજાને વિરક્ત કરી શકે, જે જગતમાં આસક્ત હોય એ ક્યારેય પણ બીજાને અનાસક્ત ન કરી શકે. એક કરોડ વખત વાત કરીએ અને એક કરોડ શાસ્ત્રોના પ્રમાણો સહિત વાત કરીએ, પણ જો આપણે આસક્ત હોઈએ આપણે કોઈને આસક્તિ નહીં છોડાઈ શકીએ. બહુ સરસ સંતોનું વર્તન અમારા ત્યાગી માટેની શિખામણ આપે છે. જ્યારે શ્રીહરિ શહેરમાં પધાર્યા ત્યારે તેમનો પ્રતાપ બધે જ વ્યાપી ગયો. બ્રહ્માદિક અનંત દેવતાઓ વિમાનમાં બેસીને ત્યાં આવ્યા. તેઓ ઘણા હેતથી કેસર ચંદનને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. મનમાં ઘણો પ્યાર કરીને દેવતાઓ વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડવા લાગ્યા. દેવતાઓ આવી ગયા, બધા દેવતાઓ જય 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 આવો શબ્દ બોલતા હતા. શ્રીહરિના યશનું ગાન કરતા તેમને શરીરની સંભાળ પણ રહી નહીં, શરીરનું ભાન ભૂલી ગયા. ગાન સાંભળીને સંપૂર્ણ ત્રિલોકીના નિવાસી બધા જ લોકો અત્યંત ઉત્સાહયુક્ત થયા. શ્રીહરિનો આવો અતિશય ઉત્કર્ષ દેખીને તે વખતે રઘુનાથદાસને મૂર્છા આવી ગઈ. આ મહારાજનું ઓપરેશન. મહારાજ કયા ઓપરેશન માટે આવ્યા હતા? આ રઘુનાથદાસને મૂર્છા આવી ગઈ. આધારાન સ્વામી લખે છે, મુક્ત મુનિ કહે છે, શરીરની સંભાળ ન રહીને વારંવાર પેટ છૂટી ગયું, જાડા થઈ ગયા, એવું લખ્યું. આ ઓપરેશન શ્રીજી મહારાજનું. શ્રીજી મહારાજ ઉપર રામદાસ સ્વામીએ પત્ર લખ્યો હતો. પત્ર લખ્યો હતો ત્યારે પત્રની અંદર એવું લખ્યું હતું કે મહારાજ સ્વામી અમદાવાદમાં હતા, રામાનંદ સ્વામી ધામમાં ગયા છે. એટલે રઘુનાથદાસ શ્રીજી મહારાજનો મોટો ગુરુભાઈ રામાનંદ સ્વામીને જે એવું કહેતો કે રામાનંદ સ્વામી મારામાં છે, એને શું ઉપાધિ સર્જી હતી? ગુજરાતમાં રઘુનાથદાસે ઉપાધિ આદરી. આ રામદાસ સ્વામીએ પત્ર લખ્યો હતો કે રામાનંદ સ્વામીનો હું જ સાચો વારસ છું, હું જ એમનું સ્વરૂપ છું, મારામાં તેમની તમામ શક્તિ આવી છે, માટે ગુરુ કે ઈષ્ટદેવ જે ગણો તે હું જ છું. વર્ણી તો આજકાલના આવેલા છે, મુક્તાનંદ વ્યવહારે મોટા છે એમ લોકોને ભમાવે છે. શુદ્ધ મુમુક્ષુઓ તેનું સાંભળતા પણ નથી, પણ ભોળાજનો એની વાતથી ભરમાય છે. કારણ કે સત્સંગમાં હતો જૂનો રામાનંદ સ્વામી વખતનો, એટલે ઓળખતો હોય ઘણાને, એટલે જે વિચક્ષણ હોય એને તો ખબર પડી જાય કે રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ગાદી આપી છે અને શ્રીજી મહારાજ ગાદી ઉપર બેઠા છે અને આ રામાનંદ સ્વામી મારામાં આવીને બેઠા છે એમ પ્રતિપાદન કરે તો રામાનંદ સ્વામીની કહેલી વાત કેમ નથી માનતો? એ વિચક્ષણને ખબર પડે, પણ ભોળા હોય એ ભરમાય છે. એટલે રામદાસ સ્વામીએ કીધું કે મારા તમારે અમદાવાદ આવવું પડશે. શ્રીજી મહારાજ શ્રીનગરમાં સ્પેશિયલ પધાર્યા છે રઘુનાથદાસનું ઓપરેશન કરવા, કે આનું ઓપરેશન કરવું જ પડશે. અને પછી આ ગ્રંથની અંદર હજુ આગળના તરંગમાં આવે છે થોડી વાત, પણ જે અધ્યાહર વાત છે એ હું વાંચું છું. અને ઝાડા ક્યારે થઈ ગયા, જે હરિચરિતાનું સાગરમાં વિસ્તારથી નથી. જ્યારે શ્રીજી મહારાજ અમદાવાદ પહોંચ્યા અને પછી મહારાજ ત્યાં સવારી નીકળીને મહારાજ પછી જ્યારે પહોંચી જાય છે ત્યાર પછી એક ઉપાધિ રઘુનાથદાસ સર્જે છે. અમદાવાદમાં રઘુનાથદાસે આદરેલી ઉપાધિનું વર્ણન કર્યું રામદાસ સ્વામીએ બધુંય. મહારાજ જ્યારે પહેલાં ભેગા થયા અને લેવા ગયા ને શ્રીનગરના દરવાજે, ત્યારે પછી મહારાજે એ બધું સાંભળ્યું એટલે મહારાજે રામદાસ સ્વામીને એટલું કહી રાખેલું કે સ્વામી ભગવાનની જેમ મરજી હશે તેમ થશે, આપણે એનું ભૂંડું થાય ભૂંડું ન થાય એવું જોવાનું છે. ભગવાનને મોટાનો આ એક અભિપ્રાય છે, જીવ ગમે એટલી અવડાઈ કરે પણ ભગવાનને મોટાને એમ જ થાય કે આને હજુ બચાવી લઉં. વીછીને ડંખ મારવાનો સ્વભાવ છે, સંતને વીછીને તારવાનો સ્વભાવ છે. એના ડંખ ખાઈને પણ સંત એને તારવા મહેનત કરે. ભગવાન અને મોટાને હંમેશા એવું થાય કે આ ગમે એટલો અવડાઈવાળો છે પણ હું એને તારી લઉં, તારી લઉં, તારી લઉં, તારી લઉં. પણ જ્યારે જ્યારે જે કોઈ ડૂબ્યા છે એમાં ભગવાનને મોટાએ કોઈને ડૂબાડવાનો સંકલ્પ નથી કર્યો. દરેક જે તે સમયે જે ઇતિહાસોમાં ડૂબ્યા છે બધા જ દ્રષ્ટાંતોમાં એ પોતાના પાપે કરીને ડૂબ્યા છે, એ પોતાએ ભગવાન અને મોટાના દ્રોહે કરીને ડૂબ્યા છે. અહીં લખે છે, શ્રીહરિના શબ્દો સાંભળીને રામદાસ સ્વામી વિચારમાં પડી ગયા. આટલો દ્રોહ કરે છે, અનેકને એમના વિરુદ્ધ ભરમાવે છે, છતાં શ્રીહરિ કહે છે કે એનું ભૂંડું ન થાય એ જોવાનું છે. રામદાસ સ્વામીને પહેલા તો એ જ આશ્ચર્ય લાગ્યું કે એનું ભૂંડું ના થાય એ જોવાનું છે. પ્રભુ વિના આવી દયાનો ભાવ કોનામાં હોય, કોનામાં હોય.
ક્યારેક તમને સદગુરુ ગુનાદિતાનંદ સ્વામીના જીવન ચરિત્રની કથા સંભળાવીશ. સદગુરુ ગુનાદિતાનંદ સ્વામીને 40 વર્ષ જૂનાગઢની મહંતાઈ કર્યા પછી જે સાધુ જૂનાગઢના મહંત હોવા છતાં જૂનાગઢમાં દેહ નથી છોડ્યો, ગોંડળ જોઈને દેહ છોડ્યો, એની પાછળનું શું કારણ હતું? એની પાછળનું કારણ શું હતું? કેમ જૂનાગઢમાં દેહ ના છોડ્યો અને કેમ ગોંડળ જઈને છોડ્યો? એની પાછળ પણ બહુ મોટી ઉપાધિ હતી સ્વામીને, બહુ મોટી ઉપાધિ હતી. સ્વામીનું મહંત પદની ગાદી લેવા માટે કેટલાય ષડયંત્રો રચાયેલા હતા. પૂજ્યપાદ ગુરુજીએ ગુનાદાન સ્વામીની જીવનગાથાની કથામાં આનો ઉલ્લેખ કરેલો છે થોડો, પણ સ્વામી ત્યાં દેહ ના છોડ્યો, ભગવાનને મોટાને એવી ઉપાધિઓ પૂર્વે આવેલી છે. રામદાસને અન્ય સંતો ભક્તોને શાંતિ પમાડીને મહારાજે શ્રીનગરમાં પોતાનું કાર્ય શરૂ કર્યું. શ્રીનગરની તેમની આ પ્રથમ મુલાકાત હતી. રામાનંદ સ્વામીએ સ્થાપેલા સત્સંગની અહીં તો હજુ એક આછી જ શરૂઆત હતી. તેમાં રઘુનાથદાસ સાથે ઘર્ષણના પ્રસંગોથી સત્સંગને ધક્કો લાગ્યો હતો, કારણ કે આટલો જૂનો હોય અને કેટલાય ઓળખતો હોય, ધક્કો તો લગાડે, એટલે ધક્કો લાગ્યો હતો સત્સંગને. શ્રીહરિએ તેથી અખંડ ભગવત વાર્તાનો પ્રવાહ ચાલુ રાખ્યો. હરિભક્તો આવતા તેમના મન શ્રીહરિની દિવ્ય વાણી સાંભળીને શાંત થયા. જે જે હરિભક્તોને થોડો ઉચાટ થતો હતો રઘુનાથદાસની વાત સાંભળીને, મહારાજની વાતથી પરમ શાંતિ થઈ. પછી લોકો રઘુનાથદાસને ત્યાં ઓછા થવા લાગ્યા. એનું મંદિર બધું, એને ગાદી બધું રાખેલું, હવે એ ઓછા થવા લાગ્યા ને બધા મહારાજ બાજુ જવા લાગ્યા, એટલે છંછેડાઈને એની શિષ્યો સાથે મહારાજ પાસે આવ્યો. મહારાજે પ્રેમથી બોલાવ્યો, સન્માન કર્યું, મોટા ગુરુભાઈ હતા ને, ગાદી પાથરી આપી. શ્રીજી મહારાજનો વિવેક તો જો, ગાદી પાથરી દીધી, પણ ક્રોધના વેગમાં આ પ્રેમમાં તેને સદભાવની ગંધ ના આવી. છંછેડાયેલા વાઘની જેમ ગાદી ઉપર વીરાસને ગોઠણ ઉપર હાથ ટેકવીને બેઠો, આમ બેહી ગયો મોટો, સમજ્યા કે જેને મોટો સિદ્ધો હોય ને એમ. શ્રીહરિએ તેના કુશળ પૂછ્યા, પણ તેનું મૌન તોડ્યું નહીં. મહારાજ કે કેમ છો મોટાભાઈ? પણ મોટાભાઈ બોલે, આમ બેઠેલા વીરાસન કરીને. છતાં શ્રીહરિએનો ક્રોધ ઓસરે 2 શબ્દો એના અંતરમાં ઉતરે એ માટે એને કહ્યું, રઘુનાથ દાસ, તમે રામાનંદ સ્વામીના જૂના શિષ્ય છો, તેમની સાથે રહીને સત્સંગનું કાર્ય તમે કર્યું છે, તેમની આજ્ઞા અત્યાર સુધી પાડતા આવ્યા છો, માટે સત્સંગના જ હિત સારું આ બધો વિરોધ હવે મૂકી દો. શ્રીહરિની આટલી વાત સાંભળ્યા છતાં રઘુનાથદાસ કાંઈ બોલ્યો નહીં. તેથી શ્રીહરિએ ફરી કહ્યું, અત્યારે જેમ મુક્તાનંદ સ્વામી સત્સંગમાં ફરે છે, સૌ તેમને આદર કરે છે, તેમ તમે પણ ફરો, રામાનંદ સ્વામીએ સ્થાપેલ સત્સંગની પ્રતિષ્ઠા વધારો. શા માટે દ્વેષ કરો છો? અમે તમારું શું બગાડવા માગીએ છીએ? અમને સ્વામીએ જવાબદારી સોંપી છે સત્સંગની, તો અમે સત્સંગનો ધર્મ પાડીને ધર્મની અંદર રાખવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અમારી કાંઈ ભૂલ હોય તો કહો, ભૂલ હોય તો કહો. આટલું કહીને શ્રીહરિએ તેની સામું જોયું, પણ તેના ઉપર શ્રીહરિના શબ્દોની અસર થતી હોય તેવું લાગ્યું નહીં. શ્રીહરિને તો તેનું શ્રેય કરવું હતું, કોઈ રીતે પણ તે જો સમજી જાય અને દ્રોહ કરતો આડશે તો એનું કલ્યાણ થાય. મહારાજને આટલો સ્વાર્થ હતો, મહારાજને કાંઈ એની ઉપાધિ હતી ને, તો મચ્છરિયા જેવો હતો મહારાજ આગળ. રઘુનાથ દાસ, વાતમાં કંઈક સમજો, કંઈક તો સમજો. કે ગુણાદિતાનંદ સ્વામીએ આવા કેટલાયને હાથ જોડ્યા છે. સ્વામી કે લઘુશંકા જેવો માલ ના હોય, પ્રકરણ 5ની વાત વાંચો, લઘુશંકા જેવા ના હોય, હડકારીને લાત મારીને કાઢી મૂકીએ એવા હોય, સ્વામી કે તોય હાથ જોડીએ છે જીવનું રૂડું કરવાને અર્થે. મોટા પુરુષો, એની રીત કેવી અલૌકિક. તેથી તેમણે ફરી કહ્યું, રઘુનાથ દાસ, વાતમાં કાંઈ સમજો, મહંતાઈ જોઈતી હોય તો આ અમદાવાદની મહંતાઈ તમને આપીએ, હાલો. કારણ કે આ જીવને પ્રોબ્લેમ શાનો હતો? એને મહારાજ આરે પ્રોબ્લેમ શાનો હતો? ધર્મ પાડવાનો, ભક્તિ કરવાનો, ઉપાસના રાખવાનો, ધ્યાન કરવાનો. એને મહારાજ આરે પ્રોબ્લેમ એટલો જ હતો કે મહંતાઈ ગાદીનો પ્રોબ્લેમ હતો. મહારાજ કે હાલો ને અમદાવાદનું તમે સંભાળો, આમ ગુરુની આજ્ઞા વિરુદ્ધ જશો તો સત્સંગમાં આડા પડશો તો તેમાં તમારું શ્રેય નથી, તમારા હિતની વાત છે. તમને કહીએ છીએ, રઘુનાથદાસ છંછેડાયેલો તો હતો જ, તે કાંઈ આવા હિતના શબ્દો સાંભળવા આવ્યો નહોતો. એને તો શ્રીહરિને ઠપકો આપવો હતો, પાછો મોટો ગુરુભાઈ એટલે અધિકાર રાખી લીધો હોય, 2 આકરા શબ્દો એમને કહેવા હતા. તેથી તે એ જ ઉશ્કેરાટમાં બોલ્યો, તમે કેવા જ્ઞાની છો? રઘુનાથદાસ કહે છે મહારાજને, સમજુ છો તે હું જાણું છું, ગાદી લેવા માટે ગુરુને ભરમાવ્યા, ત્યાગીની રીત મેલીને ગ્રહસ્થની રીત લીધી, પ્રભુ થઈને પૂજાવા માંડ્યા,
અને સામો મને ઉપદેશ દો છો? તમારી ઉંમરનો, તમારા અનુભવનો, કેટલા વર્ષ થયા સત્સંગમાં તમને? કેટલા ઓળખો તમે આ સત્સંગના આગેવાન ભક્તોને? તમારી વિદ્યાનો તમે કેટલું ભણેલા છો? કેટલા વર્ષ તમે ગુરુ ભેગા કાઢ્યા? કાંઈ વિચાર તો કરો. તમારું શ્રેય ઈચ્છતા હો તો મારી આજ્ઞામાં રહો. રઘુનાથ દાસ મહારાજને કે તમારું જો સારું ઈચ્છતા હોય તો મારી આજ્ઞામાં રહો. બસ આજ તાન, જો એવું તાન રહી એના એવા તાનમાં રહીએ. મુક્તાનંદ સ્વામીએ 15 વરદાનો માગ્યા છે હરિચરિત્રમ સાગરની અંદર, એમાંથી 10 કે 11 વરદાનો પર કથા થઈ છે, હજુ 4 વરદાન બાકી છે. બહુ સમજવા જેવા સ્વામીના વરદાનો છે આપણા જીવનમાં. જીવને સ્વતંત્ર થવું બહુ ગમે છે, પણ સ્વતંત્રતાની અંદર પતન છે. પરતંત્રતા જે દેખાય છે એ જ સાચી સ્વતંત્રતા છે. આદર સદગુરુ પાસેની પરતંત્રતા એ જીવની સાચી સ્વતંત્રતા છે, અને આદર સદગુરુ પાસેની સ્વતંત્રતા એ જ જીવને નરકનું દ્વાર છે. શ્રીહરિ આ વાત સાંભળીને રહ્યા, તે જાણતા હતા કે રામદાસ સ્વામી તથા બીજા સંતોને રઘુનાથ દાસનું મોં જોવું પણ પસંદ નથી, તેમાં તેના આવા શબ્દોથી તેઓ ઉશ્કેરાશે. તેથી એમને કહ્યું, રઘુનાથ દાસ, તમે ઊંધે રસ્તે ચડી ગયા છો, તમારો અંતે હું વિનાશ દેખું છું. શ્રીહરિ આટલું કહ્યું અને પછી મહારાજ ત્યાંથી નીકળી ગયા. અને આ બધી ઘટના થઈ, અને એમાંય પછી જ્યારે આવી રીતની મહારાજની વાહવા શ્રીનગરમાં થવા લાગી ત્યારે રઘુનાથ દાસને ઝાડા થઈ ગયા. હજુ ઓપરેશન છે ને, 105મું તરંગ કે 106 તરંગ આવશે ને ત્યારે શ્રીજી મહારાજ છેલ્લું ઇન્જેક્શન આપી દેશે, અને ત્યારે એનો કેન્સરની ગાંઠ કાપી નાખશે. રામદાસ સ્વામી બહુ પ્રાર્થના કરશે કે મહારાજ, હવે આ રઘુનાથ દાસને વિમુખ કરવો જ પડે. હરિચરિતનું સાગરમાં એનો ઉલ્લેખ નથી આવતો, પણ એ છેલ્લો પ્રસંગ છે કે મહારાજ એના મંદિરમાં જશે અને એના મંદિરમાં જાય છે, અને પછી ત્યાં વૈરાગ્યો આવે છે અને એને મારે છે અને ધમઢોળે છે. અને પછી રામદાસ સ્વામીએ કીધું, મહારાજ આ તો કેટલાય ભોળા હરિભક્તોને આવી રીતે રામાનંદ સ્વામી વખતના જે હશે, આપણે તો હજુ બધે પહોંચ્યા નથી, આ બધે ઘેર ઘેર પહોંચી અને કેટલોય સત્સંગમાં વિખવાદ કરશે, એના કરતાં તમે એક મોરછાપ મારીને કાગળો લખી દો કે રઘુનાથ દાસને અમે વિમુખ કરીએ છીએ. મુક્તાનંદ સ્વામી અને રામદાસ સ્વામીએ મહારાજને કેટલું બધું કીધું, ત્યાર પછી મહારાજને થયું, મહારાજ કે પણ એના જીવનું સુધરી જાય તો સારું, સુધરી જાય તો સારું, એનું બગડે નહીં, બગડે નહીં, બગડે નહીં. રામદાસ સ્વામી કે મહારાજ આ કરવું જ પડશે, નહીં તો બહુ મોટી ઉપાધિ આવશે. અમે જાણીએ છીએ કે એની તાકાત કેટલી છે, અને હંમેશા દૈવી કરતાં આસુરી તાકાત વધારે હોય, કળિયુગમાં એનું જોર વધારે હોય, એને એનું બધું પાવરફુલ હોય, કનેક્શન એ પાવરફુલ હોય. અને આ ખરે રામદાસ સ્વામીના કહેવાથી મહારાજે કાગળની અંદર લખ્યું કે રઘુનાથ દાસને અમે વિમુખ કરીએ છીએ, મોર છાપો મારીને ગામડે ગામડે હરિભગતને ઘેર ઘેર મોકલી દીધી. આજે રઘુનાથ દાસનું મૂળિયું નથી રહ્યું, મૂળિયું નથી રહ્યું, એવો થઈ ગયો. બોલો, બાકી ત્યાગવાળો હતો, વૈરાગ્યવાળો હતો, બધા જ ધર્મ નિયમને પાળતો હતો, ચાંદ્રાયણ પણ કરતો હતો, રામાનંદ સ્વામીને અપાર ભાવવાળો હતો. શ્રીજી મહારાજ, અરે ગુરુજીએ મુક્તાનંદ સ્વામીની કથામાં રઘુનાથ દાસનું વર્ણન કર્યું છે કેવો છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીની કથા કરી છે ને, એમાં વર્ણન કર્યું છે. ગુરુજી ત્યાં સુધી બોલ્યા, રામાનંદ સ્વામીનું કોપીનું પાણી ધોઈને પી જતો, એટલો મહિમાવાળો હતો, તોય અધોગતિને પામ્યો. હરિચરિતનું સાગરના 105 તરંગની કથા સાંભળશો, એમાં આવશે કે એ શ્રીજી મહારાજ જ્યારે એના મંદિર જાય છે, અને મહારાજ કે હજુ તમે સમજી જાઓ, ત્યારે મહારાજને એવું કહે છે કે મહારાજ તમે પ્રતાપવાળા છો, હું પ્રતાપ વિનાનો છું, એને બધી ખબર પડી ગઈ, તોય એ મહારાજના ચરણમાં પડવા તૈયાર નથી. ને એવું કહે છે કે મને રામાનંદ સ્વામીએ વરદાન આપેલું છે કે હું તને તારો મોક્ષ કરીશ, એટલે મારું કલ્યાણ તો થવાનું. આવું પાછો મહારાજને કહે છે. કાથી છે ને બળી જાય પણ વડ ના મૂકે, એમ અહંકારી છે, જેને મોહ વ્યાપી જાય એને મરી જાય પણ એ ક્યારેય મૂકી ન શકે, મૂકી ન શકે. ગુણાદિતાનંદ સ્વામીએ બહુ સરસ કીધું, એ મૂર્ખ કહેવાય. ગુણાદિતાનંદ સ્વામીએ ઉપદેશામૃત ગ્રંથની અંદર 75મી વાત છે, એની અંદર કીધું, ત્રણ ઠેકાને માન વધે. એક તો ગુણે કરીને માન વધે. તમારી અંદર 5 ગુણ આવે, બરાબર, આપણામાં 5 ગુણ આવે ભગવાનને મોટાની દયાથી, એટલે આપણને તરત જ એનું અભિમાન આવે કે હું બહુ શ્રેષ્ઠ. બીજું સ્વામી કે ક્રિયા કરવાનું માન, કંઈક ક્રિયા બહુ આપણે સરસ કરતા હોઈએ, આવડત હોય આપણી અંદર કોઈ કળા, એટલે તરત માન આવે.
આપણે મુમુક્ષુને વિચારવું. અને ત્રીજું મૂર્ખપણાનું માન. સ્વામી કે ત્રીજું માન શાનું? મૂર્ખપણાનું. મૂર્ખો કહેવાય. કયું માન? જે અમે જૂના છીએ, આ મૂર્ખપણાનું માન છે. સ્વામીએ કીધું 200 વર્ષનો ખીચડો હોય એને હાંગર્યું આવે, અને 5 વર્ષનો આંબો હોય એને કેરી આવે. સ્વામીની વાતોમાં છે. માટે અહીંયા આગળ રઘુનાથ દાસનું ઓપરેશન શ્રીજી મહારાજ કરવા શ્રીનગરમાં આવ્યા છે. તેણે સત્સંગનો માર્ગ છોડીને કુસંગને માર્ગે ચાલવાની ઈચ્છા કરી હતી. તેની રીત બધી અવળી દેખી એટલે હરિભક્તો એનો સંપર્ક છોડી દીધો. વિચક્ષણ હરિભક્તોએ છોડી દીધો. હજુ ભોળા ભલા થોડા વિટાયેલા હતા. ધર્મભ્રષ્ટ અને વ્યસની નરનારીઓ રઘુનાથ દાસને સેવવા લાગ્યા. અને જેને ભગવાન અને સદગુરુના વચનમાં વિશ્વાસ ન હોય, જેને ભગવાનમાં ભાવ ના આવે, એ તો એનું પતન જ થાય. એ બધા કુસંગમાં ચડી જાય, કયું પાપ એમાં નિવાસ ના કરે, બધું જ કરતો થઈ જાય. અને રઘુનાથ દાસ ત્યાગ વૈરાગ્યથી સંસારનો ત્યાગ કરવાવાળો વ્યક્તિ, એક સાચો ત્યાગી કહેવાય એવો ત્યાગી ફેલ ફતુરમાં ચડી ગયો. રામાનંદ સ્વામીના વચનનું ઉલ્લંઘન કરીને, મુક્તાનંદ સ્વામી રામદાસ સ્વામીને શ્રીજી મહારાજના દ્રોહે કરીને. દ્રોહે કરીને તો ભલ ભલી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. દરિયા જેવા સદગુણો ભરેલા હોય ને, પણ તમે ભગવાન મોટા પુરુષ, ભગવાનના કોઈ ભગવદીય સંતો ભક્તો, એના દ્રોહની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ ચડે, દરિયા જેવો સદગુણી વ્યક્તિ હોય, દરિયો હુકાઈ જાય. દરિયો કોઈ દી હુકાય નહીં, ગમે એટલો તાપ પડે તો દરિયો ના સુકાય, નદીઓ સુકાય, દરિયો સુકાય. દરિયા જેટલા સદગુણોનો માલિક થઈને બેઠેલો, દરિયા જેવા સદગુણોને મેળવેલો વ્યક્તિ, એવો વ્યક્તિ પણ તળિયા ઝાટક થઈ જાય, એટલો મોટો દ્રોહ. અને ભગવાનના ભગવદીય સંતો ભક્તો એ દ્રોહની અંદર બહુ મોટું એવું પરિણામ સર્જે છે. એનાથી સતત આપણે બીતું રહેવું. ધર્મભ્રષ્ટ અને વ્યસની નરનારીઓ રઘુનાથ દાસને સેવવા લાગ્યા, અને તેને લીધે બધા વ્યભિચારી થઈ ગયા. શ્રીહરિએ તેને કાંઈ પણ કહ્યું નહીં, તેને પોતાને પોતાના જ પાપ આડા આવ્યા. વરસાદનું પાણી મળે ત્યારે વનમાં બધી વનસ્પતિ કોળે ફૂલે ને ફળે, પણ જવાસાનો છોડ કહેવાય તે વરસાદનું પાણી મળતા જળ મૂળથી સુકાય જાય. વરસાત ની રહી પાવત જબહુ, વનસ્પતિ સબ જો ફૂલત તબહુ, જવાસ જાતિ કહાવત જેતી, જડ મૂલ સે ઉડ જાવત તેતી. શ્રીજી મહારાજને સંતોના આવવાથી ઇતર લોકોને સુખ થયું, જે સ્વામી અને સંપ્રદાયના નહોતા એને સુખ થઈ ગયું, પણ આ રામાનંદ સ્વામી વખતના જે હતા એ બધાય જવાસાની જેમ, જેવા આસુરી સંપત્તા હારે જોડાયેલા હતા, રઘુનાથ દાસ સાથે જોડાયેલા હતા, બધા જવાસાની જેમ હુકાવા માંડ્યા. જે આ પાછા મુમુક્ષુઓ જે વિચક્ષણ હતા એમાંથી નીકળીને મહારાજની તરફ આવવા માંડ્યા. એ રીતે જે કુબુદ્ધિ લોકો હોય તેઓ શ્રીહરિના આવા પ્રતાપને દેખે છે તો તેના દિલમાં સહેજે આગ લાગે છે, આપોઆપ બળીને ભસ્મ થઈ જાય છે. એવા લોકો અનેક જીવોનો ઉદ્ધાર કરવા માટે પરમેશ્વર યુગે યુગમાં અવતાર ધારણ કરે છે. જ્યારે શ્રીહરિ અવતાર ધરે ત્યારે તેને સદબુદ્ધિવાળા લોકો જ ઓળખી શકે. સદબુદ્ધિ જેને હોય તે જ વાસ્તવમાં મનુષ્ય છે, જેમાં સદબુદ્ધિ નથી તે મનુષ્ય નથી. શાસ્ત્રો અને સંતોના વચનોમાં આવો મઠ ઠેક ઠેકાને કહેવામાં આવ્યો છે. સર્વે સત્શાસ્ત્રનો સાર એ જ છે, અહિંસા રાખવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, દારૂ આદિ કોઈ પણ કેફી વસ્તુ ખાવી પીવી નહીં, હિંસા દારૂ માટી ચોરી ને અવેરી, જે તમારા 5 વર્તમાન છે ગ્રહસ્થાશ્રમના. આનો જે ત્યાગ કરે તેને ક્યારેય કોઈનો ત્યાગ કરે છે તેને ક્યારેય કોઈનો ભય લાગતો નથી, તે જગતમાં નિર્ભય ફરી શકે છે, તેને જ પરમેશ્વરનું ભજન ગમે છે. જે વર્તમાન પાડે એનાથી જ ભજન થાય, જે ધર્મ પાડે નહીં એનાથી ક્યારેય ભજન ના થાય, ક્યારેય ભજન ના થાય. અને જે વર્તમાન પાડે એના હૃદયમાં સુખ વર્તે, જે વર્તમાન પાડે નહીં એના હૃદયમાં ક્યારેય સુખ વર્તે નહીં. શ્રીહરિ રાજમાર્ગ ઉપર આગળ વધી રહ્યા છે, ચોપદાર છડી પોકારે છે. તે સમયે વિદ્વાનોમાં અગ્રગણ્ય મનાતા નરભેરામ શાસ્ત્રી શ્રીહરિની સન્મુખ આવ્યા. શાસ્ત્રીજી સંતોષી, શાંત અને સારા ગુણવાન હતા. મોટા મોટા વિદ્વાનો આવ્યા. નરભેરામ શાસ્ત્રી બહુ શાંત હતા, સારા ગુણવાન હતા. પોતે બીજા વિદ્વાનોને પણ સાથે લાવ્યા. સૌ શ્રીહરિને પગે લાગ્યા. શ્રીહરિએ બધો પોશાક જરિયાની પહેર્યો હતો. ઘરેનાઓએ સહિત બધો પોશાક નરભેરામ શાસ્ત્રીને બીજા વિદ્વાનોને આપી દીધો. તેનાથી વિચક્ષણ વિદ્વાનો પ્રસન્ન થયા કે ઓહો, ભગવાન સ્વામીને તો ઉદાર છે, બધું ઉતારીને આપી દીધું. જેટલા વિદ્વાન વિપ્રો આવ્યા હતા તે બધાને સારા વાહનમાં બેસાડ્યા. વિદ્વાનોનું સન્માન કરવું શિક્ષાપત્રી કહે છે. જ્યારે આવે ત્યારે વિદ્વાન, તપસ્વી, સાધુ, ગુરુ, રાજા એ બધાને આસન આપવું. વિદ્વાનોને શ્રીજી મહારાજે વિવેકથી ઊંચા આસન ઉપર બેસાડ્યા. પૂજ્યપાદ ગુરુજીનો સ્વભાવે જો, અહીં શાસ્ત્રી પહેલાં ભૂદેવ આવ્યા હતા
ત્યાં બેઠા હતા. ગુરુજીએ જોયા, તરત અહીં સોફો નખાવ્યો, અહીં બેસાડ્યા, સાલ ઓઢાડી, હાર પહેરાવ્યો, દક્ષિણા મંદિર તરફથી આપી, હરિભક્તોને પ્રેરણા કરી કે તમારે જે દક્ષિણા એમને આપ્યું એ આપો. અને પછી બધી દક્ષિણા ભેગી થઈ, અમુક રકમ થઈ. ગુરુજીએ પૂછ્યું કેટલી થઈ? આટલી. મંદિરથી તો કવર આપ્યું હતું, પાછો ગુરુજીએ કીધું હજુ થોડું આટલું મંદિરમાંથી ઉમેરીને આટલી એક રાઉન્ડ ફિગર કરીને એમને આપો. ભગવાનનો જે સ્વભાવ એને મોટા પુરુષો આજે પણ રાખતા હોય છે. હમણાં તમે આ વડોદરા ગુરુકુલનો ઉત્સવ થયો, કેટલું બધું એમાં શહીદોને, ગરીબોને, બાળકોને, સદાવ્રત તો અખંડ 365 દિવસ ચાલે છે. આ બધોય દાદા ગુરુજીનો જે સ્વભાવ હતો, જે શ્રીજી મહારાજનો સ્વભાવ હતો, એ જ પૂજ્યપાદ ગુરુજીએ ગ્રહણ કરીને રાખ્યો છે. એના કારણે એ થાય છે. બીજા લોકોને તેની ખબર પડી નહીં. મહારાજે પોશાક આપીને બીજો પહેરી લીધો, સવારીમાં ક્યાં પહેરવા જાય? ત્યાં કંઈ થોડી રૂમ હતી કપડાં બદલવાની. પણ ભગવાન છે, કાઢીને આપી દીધા ને બીજા પહેરાઈ ગયા, કોઈને ખબર ના પડી ક્યારે પહેરાઈ ગયા. એક જાદુગર જાદુ કરતો એની ખબર નથી પડતી? તો શ્રીજી મહારાજ તો નટવર છે, નટોનાય નટ છે, કેમ ખબર પડે? બીજા મતવાદીઓમાં પણ ધર્મપ્રિય જે હતા એ બધાય શ્રીહરિને જોઈ જાણીને મનમાં ઘણું રાજી થયા. આ સંપ્રદાય શુદ્ધ છે એમ કહીને શ્રીહરિના સત્સંગના વારંવાર વખાણ કરતા હતા. બીજી જગ્યાએ તો ધર્મનું નામ જ રહ્યું છે, ખરું દૈવતને મોક્ષ તો આ બે તો આ સત્સંગમાં જ રહ્યા છે. દૈવતને મોક્ષ આ એક ઉદ્ધવ સંપ્રદાયમાં છે. ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન આ ચાર ગુણ તો અત્યારે સત્સંગમાં મૂર્તિમાન રહ્યા છે. આ સ્વામિનારાયણના સત્સંગને જે લોકો સારી ભાવનાથી માનશે તો તે લોકોને તરત નિશ્ચિત મોક્ષ પ્રાપ્ત થશે. આપના આજે ધન્ય ભાગ્ય છે કે આવા કળિયુગમાં આપણને સૌને પરમેશ્વર શ્રીહરિના દર્શન થયા. આ વખતે આ સત્સંગને જે નહીં માને સ્વીકારે તેનો તો જન્મારો બગડી ગયો એમ માનવું. ફેલીને ફતુરી એવા જે ભેગધારીઓ, તેઓ તો આ સત્સંગને શ્રીહરિને દેખીને બળી મરે છે. એક બાબત વિચારવી જોઈએ, જેમ રાતે ચોરી કરનારા ચોરને ચંદ્રમાં ગમે નહીં, વેશ્યાને પતિવ્રતા નારી ગમે નહીં, રોગી માણસને મિષ્ટાન ઝેર જેવું લાગે છે, તેમ વ્યભિચારી, વ્યસની અને અધર્મી લોકોને પ્રગટ હરિ કે પ્રગટ સંત ગમતા નથી. તેથી જ ફેલ ફતુરી માત્ર પોતાના પાપોથી જ આ શ્રીહરિનો દ્રોહ કરે છે અને દ્રોહરૂપી અગ્નિથી તેઓ આ ભૂમિ ઉપર જ બળી જાય છે. સીતાજી મહાન શક્તિ સંપન્ન સતી હતા. જો રાવણે તેનો દ્રોહ કર્યો તો તેનું મહાન કુળ અને વિશાળ રાજ્ય બધું એક પળવારમાં ભસ્મ થઈ ગયું. એ રીતે દ્રૌપદી પણ મહાસતી હતા. કૌરવોએ જો તેનો દ્રોહ કર્યો તો તેના કુળમાં કોઈ રતિભાર પણ બચ્યો નહીં, એક પલકવારમાં બધું કૌરવ કુળ ભસ્મ થઈ ગયું. દ્રૌપદી અને સીતાજી જેવી કોઈ સતી નહીં એવું શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે. એ બેનો દ્રોહ કરવાવાળા રાવણ અને કૌરવ આખું કુળ સહિત નાશ થઈ ગયા. સતીના કરતા તો આ શ્રીહરિ અને સંતો ઘણા અધિક અને મહાન છે. એ જે સત્યો થઈ એના કરતાં ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના ધર્મનિષ્ઠ આજ્ઞા ઉપાસનાવાળા સંતો એ સીતાજી અને દ્રૌપદી કરતાં પણ અધિક અને મહાન છે. નૈષ્ઠિક વ્રતધારી અને અતિ તેજસ્વી છે, સારી રીતે ધર્મને ધારણ કરનારા છે, મોક્ષ માત્રના મૂળ છે. પછી એવાનો દ્રોહ કરે તો શું થાય? પેલી તો સતી હતી અને તોય એનો દ્રોહ કર્યો તો આવું થયું. તો આવા મહારાજને આવા સાધુનો દ્રોહ કરે તો શું થાય? અનંત અવતાર થયા છે એવું સાંભળ્યું છે, તેનો કોઈ પાર નથી. પરંતુ આ ધર્મપુત્ર શ્રીહરિનો અવતાર તો ઘણો જ બળવાન છે. તેમની રહેણી કહેણીએ કરીને બધું જીતી લીધું છે. વર્તને કરીને આ સ્વામિનારાયણે અને સ્વામિનારાયણના સંતોએ બધું જીતી લીધું છે. આવું મતવાદીઓ વાતો કરતા, ઇતર લોકો વાતો કરતા, જે મુમુક્ષુ હતા એ વાતો કરતા, આવી રીતે શ્રીજી મહારાજે અમદાવાદની અંદર પ્રવેશતાની સાથે જ રઘુનાથદાસનું ઓપરેશન અને એની સાથે સાથે અમદાવાદની અંદર ઉદ્ધવ સંપ્રદાય, રામાનંદ સ્વામી દ્વારા સ્થાપિત સંપ્રદાય, એની એક સુગંધ અમદાવાદના પ્રવેશ દ્વારની અંદર જ ફેલાવી દીધી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ચતુર્થપુરમાં શ્રીહરિનો શ્રીનગર શહેરમાં પ્રવેશ અને પ્રતાપ કથન એ નામે 96મો તરંગ સમાપ્ત થયો. શ્રી ગણેશ્યામ મહારાજ.